वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ 33મું સદગુરુ આધારાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ વડતાલ સમયો કરી ગઢપુર પાછા વળતા સારંગપુર પધાર્યા છે। સંતો ભક્તો દરબારોને ખૂબ જમાડ્યા, ખૂબ રમાડ્યા। આજે હવે હઠીસી દરબાર હોય, મોટા મોટા જીવાખાચર વગેરે દરબાર ભક્તો ત્રણ ત્રણ મહિનાથી શ્રીહરિની સાથે ફરતા હતા, સત્સંગ કરતા હતા, એ બધા દરબારો વિદાય લઈ રહ્યા છે। ભગવાન શ્રીહરિએ મોંઘા મૂલા, સોનાના અલંકારો, આભૂષણો, મોંઘા મોંઘા વસ્ત્રો, પાઘ જરિયાન જામા વગેરે તમામ ભેટ દરબારોને આપી દીધી। રાજી થઈને દરબારોની પહેરામણી કરી। ભક્તો ભગવાનને ભેટ આપે આ પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલે છે, પણ ભગવાન ભક્તોને ભેટ આપતા હોય આવી પરંપરા ઘણી ઓછી જોવા મળે છે। ભગવાન સ્વામિનારાયણે પરંપરાઓને તોડી છે, પ્રોટોકોલને તોડ્યા છે। ચોક્કસ હું પણ માનું છું પરંપરા મહાન છે, એને સાચવવી જોઈએ, પણ દરેક પરંપરા એના સમયને અનુરૂપ સાચી હોય છે। સમય જેમ આગળ વધે એમ પરંપરામાં કંઈક સુધારો, કંઈક વધારો થવો જોઈએ, જરૂરી છે। સતેન્દ્ર ધીમાન અમેરિકાના ખૂબ સારા ચિંતક, લેખક, દાર્શનિક, મનોવૈજ્ઞાનિક, લીડરશીપ ઉપર એમના પુસ્તકો વાંચવા જેવા છે। એમણે લખેલું એક નાનું વાક્ય જો કોઈને સમજાઈ જાય ને તો આ દુનિયાનો મહાન ક્રાંતિકારી નેતા બની શકે। ભગવાન તો ભગવાન છે, પણ આ બધી રીતો આપણને શીખવાડવા માટે છે। કેવી સરસ વાત સતેન્દ્ર ધીમાન લખે છે, નેતા પ્રજા દ્વારા સેવિત નેતાઓ, પ્રજા દ્વારા સેવિત નેતાઓ ઘણા લાંબા સમયથી ચાલતા હોય છે, પરંતુ હવે સમય આવ્યો છે નેતા દ્વારા સેવિત પ્રજાનો। કયા નાયક, કયા નેતા કેટલા સમાજની વધારે સેવા કરી શકે, એનું નેતૃત્વ, એનું નાયકપણું એટલું સફળ ગણાય છે। પામી મોટો અધિકાર, કેવું લખ્યું દાદા, પામી મોટો અધિકાર, જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અગયો અને પાછળ રહ્યો ધિક્કાર, ધિક્કાર અને ધિક્કાર। ભગવાને કોઈ પણ મોટપ આપણને આપી છે,
શ્રીજી મહારાજ વર્તનયુક્ત વાતોમાં માનનારા હતા. ભગવાન સ્વામિનારાયણના સંતો એની પરંપરા વર્તનયુક્ત વાણીવાળી પરંપરા છે. આપણા પૂજ્યપાદ ગુરુજી આટલી મોટી ઉંમર છે, તમે વિચારો 60 વર્ષની ઉંમર છે, આજે જે સેવા કરે છે, એક નાના દીકરાને, એક નાના હરિભક્તને, એક ગરીબ ભક્તને પણ રાજી કરવાનું તાન એમના હૃદયમાં જે દેખાય છે ને, તમે સાથે રહો ને તો તમને ખબર પડે. ત્યારે ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો આપણને સાચા લાગે. આપણને એમ છે કે આપણે મહારાજને મોટાની સેવા કરીએ છીએ, પરંતુ ખરા અર્થમાં મહારાજને મોટા પુરુષ અનંત ગણી આપણી સેવા કરે છે. ગઈકાલની વાત ખૂબ સમજવા જેવી હતી. વચનામૃતમાં મહારાજે ટકોર કરી, આ મૂળજી બ્રહ્મચારી અમારું મહાત્મ્ય સમજે છે, એમ અમે બ્રહ્મચારીનું મહાત્મ્ય સમજીએ છીએ. સંતોને ભલામણ કરી, સંતો ભક્તો જેમ અન્ન વસ્ત્રે કરીને તમારી સેવા કરે છે, એમ તમે પણ કથા વાર્તાએ કરીને ભક્તોની સેવા કરજો. આ સમગ્ર સત્સંગને મહારાજે સફળતાની ચાવી બતાવી, એમ અરસ પરસનું મહાત્મ્ય સમજીને આ સત્સંગમાં રહેવું. આજનો માણસ જ્યાં છે ને ત્યાં સંતુષ્ટ નથી. દરેકને પારકે ભાણે લાડવો મોટો દેખાય છે. ઇન્ડિયાવાળાને એમ છે કે અમે અમેરિકા જઈએ તો સારું, અમેરિકાવાળાને એમ છે કે હવે અમે આ 5 ડિજિટ સેલેરી કરતાં 6 ડિજિટની સેલેરી થાય તો સારું. દરેક માણસ જ્યાં છે ત્યાં સંતુષ્ટ થઈને જીવી નથી શકતો. એનું મુખ્ય કારણ છે પરસ્પરનો દિવ્ય ભાવ તૂટી ગયો છે. રંગ અવધૂત મહારાજ બહુ સારા ભારતના મહાન સંત થયા, અવધૂત પરંપરાના સંત હતા, નર્મદાના કિનારે રહેતા. હમણાંની આ ઘટનાઓ બધી બહુ નાની વાત કરતા, વ્યાખ્યાન પણ ઓછું આપતા, એમ કહેતા વેદોમાં લખ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધી વાત સાચી છે, પણ હવેના સમયમાં એક વાત ઉમેરવા જેવી છે, દરેક મોટા પુરુષોએ પરંપરાને થોડી તોડી છે. એટલે તમે તોડો એમ નથી કહેવા માગતો, પરંતુ સમયને આપણે ઓળખવો જોઈએ. કેવી સરસ વાત કરી, એમાં એક વાત ઉમેરવા જેવી છે, પરસ્પર દેવો ભવ. તમે જ્યાં રહો છો, જેની સાથે રહો છો, તમારી સામે જે બેઠા છે, શું હૃદયથી તમે એને સ્વીકારી શકો છો? શું હૃદયથી તમે એને ચાહો છો? શું હૃદયથી તમે ભગવાનનો આભાર વ્યક્ત કરો છો કે ભગવાને મને આ જે વ્યક્તિ, જે પાત્રો, જે મને સાથીઓ આપ્યા છે એ મારા જીવનની ઉત્તમ તક છે? મનોવૈજ્ઞાનિકો માને છે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રોગ એ છે કે માણસ જ્યાં છે ત્યાં હંમેશા માણસ આકાંક્ષાઓની આગમાં એટલો બધો સળગે છે, એટલો અસંતુષ્ટ છે. કેવી સરસ મજાની વાત આવી, ભગવાને ભક્તોને ભેટ આપી. સતીન્દ્ર ધીમાનની કેટલી અદ્ભુત વાત, પ્રજા દ્વારા સેવિત નેતાઓની વાત ઘણી સાંભળી, પણ હવે સમય બદલાઈ રહ્યો છે, નેતા દ્વારા સેવિત પ્રજા, એની વાતો હવે થશે. અને ખરેખર એવી વાત છે, ભગવાન સ્વામિનારાયણે એક બે નહીં, તમે બે માણસને રાજી નથી કરી શકતા. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જુઓ, હજારો ભક્તોને કેટલા રાજી કરી શકે છે. શું છે એમની પાસે? સરળતા, સહજતા, દરેકનો સ્વીકાર કરવાની ભાવના. સાગરમાં સ્વામી કેવી વાત લખે છે જુઓ. એક એક જન કો ફૂલ કે હારા, દિને વર્ષ મે
दस बार ही बारा एक एक जन को फूल के हारा दीने वर्ष में दस बार ही बारा बाई भाई नजर जे ही आवा बाई भाई नजर जे ही आवा ताको दीने अति हित करावा अरे ताको दीने अति हित करावा। श्री हरिये एक एक भक्त ने वर्ष में दस बार वक्त फूलों ना हार आप्या हता। बाई भाई जे नजर में आवे तेमने पोताना में अति प्रेम करावा माटे राजी थईने हार आपता जे नजरे चढ़िया तेमने पोतानी मूर्ति में हेत करावी देता। मुक्तानंद स्वामी ने पण महाराजे टकोर करी स्वामी तमे विचरण करवा जाओ छो लोकोने धर्मनी वात करजो अधर्मथी छोड़ावजो व्यसनोथी बचावजो परंतु ए बधु करता पहला लोकोने हेत थाय एवू करजो। जो हेत हसे ने तो तमारी वात मनासे ने तो धर्ममां प्रवृत्ति थशे धर्ममां प्रवृत्ति थशे ने तो क्यारेक अधर्मथी पाछो वळशे अने भगवान सुधी पहोंचशे। पण हेत ज नहीं होय तो गम्मे एटलू पाणी रेड़सो तो पण केवू भेंस आगळ भागवत बेरा आगळ गीता वाचो केटलो फेर पड़े। भगवाननी करेली आ बधी टकोरो आ मुक्तानंद स्वामी माटेनी वात नथी मारा माटे पण आ टकोर छे। श्रीजी महाराजनी सामे हूँ जाऊं तो पण महाराज मने आज वात करे तमने पण महाराज आज वात करे तमे तमारा परिवारथी शुरू करो तमारा परिवारमां आसपास अरसपरस जे कोई छे एकाबीजा भक्तोने एकाबीजा प्रत्ये भाव टके आवुं जीवन जीवो। नफरत थाय घृणा थाय द्वेष थाय दुश्मनावट वधे आवुं जीवन न जीवो। मुक्तानंद स्वामीने महाराजे केवी सरस वात करी शब्दो तो जुओ। अरे बाई भाई नजर जे ही आवा बाई भाई नजर जे ही आवा ताको दीने अति हित करावा ताको दीने अति हित करावा। स्त्री के पुरुष बाळक के बुढ़ाओ जे कोई आव्या ए बधाने पोतानी मूर्ति में केम हेत थाय એવી રીતે રાજી કરી ભગવાને બધાને પોતાની મૂર્તિમાં જોડી દીધા। કેવી સાગરની વાત આવી યાદ રાખવા જેવી। ભગવાન શ્રીહરિ પ્રગટ થયા છપ્પયામાં ધર્મદેવ માતા ભક્તિદેવીની કુખે પ્રગટ થયા ત્યાંથી લઈ ગઢપુરમાં અંતર ધ્યાન થયા ત્યાં સુધીમાં શ્રીહરિએ આ પૃથ્વી ઉપર 10 કરોડ જેટલા લોકોને દર્શન આપ્યા છે 10 કરોડ જેટલા લોકોને ધન્ય બનાવ્યા છે। એન કેન પ્રકારે દરેકને પોતાની મૂર્તિમાં ભાવ કરાવ્યો છે। કોઈકનું 1 જન્મે કોઈકનું 2 જન્મે કોઈકનું 5 જન્મે અને કોઈકનું 50 જન્મે કલ્યાણ કરવાનું નિમિત્ત બીજ વાવી દીધું છે। ભગવાન શ્રીહરિએ આવી રીતે જીવોને પોતાની મૂર્તિમાં હેત કરાવી તેનાથી અંતકાળે શ્રીહરિની સ્મૃતિ કરે કે થાય તો તેના સર્વે પાપ બળી ગયા પ્રગટ શ્રીહરિનો પ્રતાપ અનંત છે લખતા તેનો અંત આવે તેમ નથી। અક્ષરબ્રહ્મના જેવા અનંત મળીને તે પ્રતાપને લખવા માંડે તેવો તે પારને પામે નહીં એવો શ્રીહરિનો પ્રતાપ છે તેનું માપ કોણ મનુષ્ય કરી શકે। કોઈ કવિ શ્રીહરિના પ્રતાપને માપીને તેને જાહેર કરે તો ખરેખર તે કવિ મૂર્ખ હશે એમ મનમાં સમજી લેવું। જે જે ગામના તે દરબારો શ્રીહરિને અને સંતોને પગે લાગીને પોતાને ઘેર ગયા તેમણે તો અલૌકિક લાભ લીધો હતો। તે દરબારો પોતપોતાના ગામમાં જે બીજા હરિભક્તો રહેતા હતા તેમનો પણ મોક્ષ થાય તે માટે તેમની આગળ શ્રીહરિના ચરિત્રની વાતો કહેતા હતા। વાહ વાહ।
ભગવાનના દર્શન કર્યા, ભગવાનની વાતો સાંભળી, ભગવાન પાસે આનંદ લૂંટ્યો. આ બધા ભક્તો ગામોમાં ગયા, બીજા જે ભક્તો હોય એ બધાની પાસે હવે શું વાતો કરે છે. તે સહુ ભક્તો શ્રીહરિના ચરિત્રોને મોક્ષરૂપી ફળ આપનારા જાણતા હતા, તેમજ તે ચરિત્રો અનુપમ અને પરમ પવિત્ર છે, સંસારના બંધનને દૂર કરનારા છે એમ જાણતા હતા. જે સુગ્ન હરિ ભક્તો છે, હરિજન હરિ કે ચરિત્ર સંભારે, કેવી અદ્ભુત વાતો આવે છે. ડાયા માણસ કેવા હોય, વિદ્વાન માણસ કેવા હોય, સજ્જન માણસ કેવા હોય, ભગવાનના ભક્ત કેવા હોય, હરિજન હરિ કે ચરિત્ર સંભારે, તાબિન ગ્રામ્ય હી બાત નિવારે, તાબિન ગ્રામ્ય હી બાત નિવારે, ગ્રામ્ય બાત જાને વિષ સમાના, ગ્રામ્ય વાત જાને બિષ સમાના, યું જાની ત્યાગ કરત હે સુજાના, યું જાની ત્યાગ કરત હે સુજાના. સુજાણ વ્યક્તિ, સુગ્ન વ્યક્તિ, ડાયા વ્યક્તિ કેવા હોય, શ્રીહરિના ચરિત્રોને સંભાળે, એ હાલતા ચાલતા એના મુખમાં સારી વાત હોય, સુંદર ચહેરા ઉપરથી વ્યક્તિનું મૂલ્યાંકન કરવું આ મોટી મૂર્ખામી હોય છે. સકલને જોનારા હંમેશા છેતરાય છે, સકલ કે સાથ અક્કલ કો ભી દેખના ચાહીએ. ઘણી વાર કહું છું, રૂપ અને રૂપિયો આ બેની લાલચમાં એટલા બધા મરાયા છે ને, એટલા બધા મરાયા છે ને. બજે જ્યાં બિન મીઠું ત્યાં હરણ તું દોડી નવ જાજે, હરણ તું એ દોડી નવ જાજે, વિંધાવું બાણના કરતા મજા છે દૂર રહેવામાં, વિંધાવું બાણના કરતા મજા છે દૂર રહેવામાં. રૂપ અને રૂપિયો જેની પાસે છે તેણે પણ સાવધાન રહેવું જોઈએ, એની આસપાસના વ્યક્તિઓ એ તમારા ગુણ જોઈ નહીં, તમારી મહાનતા જોઈને નહીં, પણ તમને છેતરવા માટે તૈયાર છે. જે વ્યક્તિ રૂપ અને રૂપિયાના મોહમાં પડ્યા છે એ વ્યક્તિએ પણ સાવધાન રહેવું જોઈએ કે તમે આગની અંદર હાથ નાખી રહ્યા છો. સીતાના રૂપમાં મોહિત થયેલો રાવણ શું દશા થઈ, પાંડવોનો અધિકાર જે રૂપિયાનો હતો એ રૂપિયામાં મોહિત થયેલા દુર્યોધન કૌરવો એની શું દશા થઈ. આ પૃથ્વી ઉપર સ્ત્રી અને ધન માટે, રૂપ અને રૂપિયા માટે એટલા માણસો મરાયા છે, એટલા માણસો મરાયા છે જેનો કોઈ હિસાબ નથી. ભગવાનનો ભક્ત એટલા માટે રૂપનો પ્રેમી નથી બનતો, ભગવાનનો ભક્ત રૂપનો પૂજારી નહીં, ભગવાનનો ભક્ત સ્વરૂપનો પૂજારી બને, સદગુણોનો પૂજારી બને, સચ્ચાઈ અને સત્યનો પૂજારી બને. ભગવાનના ભક્ત કેવા હોય, એની દરેક ક્રિયામાં ભગવાન રહ્યા હોય, એ બોલે એમાં ભગવાન સંબંધી વાતો હોય. સાંભળો, હરિજન હરિ કે ચરિત્ર સંભારે, સુગ્ન હરિ ભક્ત ભગવાનના ચરિત્રોને સંભાળે છે, તે સિવાયની બીજી બધી વાતો એને તજી દે છે. ગ્રામ્ય વાતને તો ઝેર સમાન ગણીને સમજુ ભક્ત તેનો ત્યાગ કરે છે. અને વાત સાચી છે, ગુણાત્યાનંદ સ્વામી પણ એમ કહે કે શબ્દ જેવું કોઈ બળવાન નથી. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, જીવ જેવો શબ્દ સાંભળે છે તેવા ભાવને પામે છે.
આજનું મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે. બાળકોની શિબિરમાં, યુવાનોની શિબિરમાં જાપાનીઝ ડૉક્ટરનો વિડીયો આપણે બતાવીએ છીએ ઘણી વખત. શબ્દની માણસના મન ઉપર સૌથી વધારે અસર છે, સૌથી વધારે. સાયન્ટિફિકલી ઇટ હેઝ બીન પ્રૂવડ. ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, શાસ્ત્રમાં લખી છે, ગુણાત્યાનંદ સ્વામી, આ બધા સદગુરુ સંતોએ વાતો કરી છે. એટલા માટે બોલો તો સારું બોલો અને સાંભળો તો સારું સાંભળો. ફરીવાર વાત કરું, ગઈકાલની વાત, 3 વાઇઝ મંકીઝ. જાપાનમાં બુદ્ધ ધર્મ છે, બુદ્ધ ધર્મનો પાયો 3 વાઇઝ મંકીઝ, 3 ડાયા વાંદરાની વાત બુદ્ધ ભગવાને કરી. બુદ્ધ ધર્મના અનુયાયીઓએ બહુ મોટા પાયે સ્વીકારી લીધી. શું? ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ જોવું નહીં. 3 વાત યાદ રાખો. મત બોલ, ભગવાને જીભ આપી છે. જન્મ થતા સાથે જીભ બધાને મળે છે, પરંતુ મરતા સુધીમાં પણ જીભને વાપરતા માણસ શીખતો નથી. મત બોલ યા ફિર સત બોલ. વાણીમાં કંઈક જુદું હોય, મનમાં કંઈક જુદું હોય અને વર્તનમાં કંઈક જુદું હોય, આવા માણસોના રાફડા ફાટ્યા છે અત્યારે. ત્યારે આપણે ભગવાનના ભક્ત છીએ. બોલીએ તો પણ વિચારીને, સાંભળીએ તો પણ વિચારીને. ગમે તેવા શબ્દ બોલવા એ પણ યોગ્ય નથી અને ગમે તેવું સાંભળવું એ પણ યોગ્ય નથી. આ ભગવાનના ભક્તો કોઈ ગ્રામ્ય વાર્તા કરે એને ઝેર સમાન ગણતા, એનો ત્યાગ કરી દેતા. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં જ વાત કરી હતી, નાવલી ગામના કશ્યાભાઈ, એમણે નિયમ રાખ્યો હતો, પોતાના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે, સત્સંગી આવે, બિન સત્સંગી આવે, સજ્જન આવે, સજ્જન ન હોય એવા આવે, પોતાના ઘરે આવે ત્યારે એની પાસે પાંચ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાવે, પછી એને પાણી વગેરે આપે, બાકી ન બોલે એને પાછો વળાવી દે. કેવા ભક્તો હશે? આપણા લાલજી ભગત છે મેકનવાળા, એમણે પોતાના ઘરમાં, ઘરના વચ્ચેના બેઠક રૂમની અંદર જ મોટું સિંહાસન મૂકી દીધું છે. તેમના સગાવાલા જે આવે ને એને ગમે નહીં, તો શરૂઆતમાં કોઈક આવે ને ટીકા ટિપ્પણી કરે, લાલજી ભગત પણ મોઢે જ કહી દે, જો અમારું ઘર નહીં, અમે તો મંદિર જ માનીએ છીએ. લાલજી ભગત ઘણી વાર એમના ઘરે જઈ ત્યારે વાત કરે કે સ્વામી, હવે સગાવાલા આવતા બંધ જ થઈ ગયા છે, જે સત્સંગી છે આવે છે. હવે 2 કુસંગી ઓછા થાય તો ફાયદો જ છે ને. એટલા ઝેરીલા શબ્દો આપણને સાંભળવા નહીં મળે, આપણા પરિવારમાં એવા ખોટા કુસંગના સંસ્કારો નહીં પડે. તમારા ઘરે ખોટા માણસો આવતા અટકે એ સારું કહેવાય ખરાબ કહેવાય? બાકી એ ખોટા માણસો આવશે, ખોટા વિચારો લાવશે, ખોટી વાતો કરશે, એની અસર કદાચ તમારા મન ઉપર નહીં પડે, દીકરાઓ ઉપર પડશે, પરિવાર ઉપર પડશે, પરિણામ કેટલું કાતિલ થશે. આપણે ભગવાનના ભક્ત છીએ, બસ હવે નક્કી કરી લઈએ, 1 કલાક માટે નહીં, મંદિરમાં આવીએ ત્યાં સુધી નહીં, આપણે ઘરમાં છીએ, નોકરીમાં છીએ, જોબ પર છીએ, બિઝનેસ પર છીએ, ભગવાનના ભક્ત બધી જગ્યાએ છીએ. માટે આપણું વર્તન ભગવાનના ભક્તને શોભે એવું જ હોય. કોઈ પણ ગ્રામ્ય વાર્તા કરે, નિંદા ટીકાની વાત કરે, આપણે એનાથી 1000 ગાઉ દૂર થઈ જઈએ. જે દેહના ઉપયોગમાં આવે તે તો દેહના હિતનું કહેવાય, જેમાં દેહને લાભ થતો જણાય તેમાં મોક્ષ માર્ગમાં ઘણું નુકસાન થાય છે. મોક્ષ માર્ગમાં સહાયક એવી જેટલી ગ્રામ્ય વાર્તા હોય તેને પણ મોક્ષરૂપ જાણવી, કારણ કે યોગ્ય સમયમાં તે ઉપયોગી થાય છે. મોક્ષમાં ઉપયોગી ન થાય એવી કોઈ પણ વાત, કલ્યાણમાં કામ ન લાગે એવી કોઈ પણ વાત, શું શું? એ કથા હોય, કીર્તન હોય, તીર્થ હોય, વ્રત હોય, જપ હોય કે તપ હોય, દાન હોય કે યજ્ઞ હોય, અનેક પ્રકારના જે પરમાર્થના કામો હોય તે બધા કામો જો મોક્ષમાં ઉપયોગી ન થાય
तो लोक रंजनकारी छे अने भव बंधन करावनारा छे। घणीवार कहू छू ने कथा सांभळवाथी कल्याण नथी थतुं, कथाने जीवनमां उतारवाथी कल्याण थाय छे। तफावत बहु नानो छे पण समजवा जेवो छे। કેટલી વાત સાગરમાં ગણાવી સાંભળો, કથા, કીર્તન, તીર્થ, વ્રત, તપ, જપ, દાન, યજ્ઞ, આ બધા પાછું લખ્યું શું, અનેક પ્રકારના પરમાર્થના કામો, આવા અનેક કામો, જેટલા કલ્યાણ સંબંધી કામો દુનિયામાં દેખાય છે, આ બધા કામો જો મોક્ષ ઉપયોગી ન બને તો તમને આશ્ચર્ય થાય કે આ કામ મોક્ષ ઉપયોગી ન બને કેમ ખબર પડે। મહારાજ સભામાં બેઠા છે, દીનાનાથ ભટ્ટ આવ્યા, આ પ્રકાંડ પંડિતનો પરિચય બીજા ભક્તોએ કરાવ્યો, મહારાજ આમોદ ગામના વતની છે અને એવા મહાન વિદ્વાન છે, શ્રીમદ ભાગવત જેવા ગ્રંથના 18,000 શ્લોક એમણે કંઠસ્થ કર્યા છે, શ્લોક કેટલા કડકડાટ બોલી જાય। મહારાજ પણ સાધુ વિપ્ર પ્રપૂજ કહ, સંત અને બ્રાહ્મણીને અત્યંત પૂજનારા માનનારા હતા, ખૂબ ભેટ આપી, ખૂબ રાજી કર્યા, પાસે બેસાડ્યા અને પછી કહ્યું કે ભટ્ટજી, આટલા બધા ભાગવતના શ્લોક તમને મોઢે છે, તમે તમારા કલ્યાણ માટે નક્કી કર્યો હોય એવો એક ભાગવતજીનો શ્લોક મને સંભળાવો ને। દીનાનાથ ભટ્ટ માથું ખંજવાળવા લાગ્યા, મહારાજ આવી વાત તો મેં વિચારી જ નથી, પોપટ રામ રામ કરે એનું કલ્યાણ થાય। રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે ઝટ મોક્ષ ધામ। કથા કે કીર્તન, તપ કે વ્રત, યજ્ઞ કે દાન, આ સાધનો જરૂરી છે, પણ સાધનો શા માટે કરવાના એ આપણે ભૂલી ગયા છીએ। સાધન કરતા સાધ્ય હંમેશા મહાન છે, યાદ રાખજો। શું કરીએ છીએ એના કરતા શા માટે કરીએ છીએ હંમેશા મહાન છે। એટલે કે જે દેખાય છે, જે વિઝિબલ છે, એના કરતા જે અનવિઝિબલ છે એ તત્વને આપણે ઓળખ્યું જ નથી। કયું તત્વ? શું કરીએ છીએ? માળા કરીએ છીએ, પણ શા માટે કરીએ છીએ? મંદિરમાં 5 હરિભક્તોએ દાન આપ્યું, 5,000 ડોલરનું દાન આપ્યું, 1 હરિભક્તે દાન આપ્યું, જો ભાઈ આપણે દાન આપીએ ને તો નામ થાય, સંતો જ્યારે એમના મોઢે આપણું નામ બોલે ને ત્યારે લોકો ઉપર આપણી છાપ જુદી પડે। આવી વાતો કરનારા સાંભળ્યા છે તમે? દાન આપ્યું, પણ દાન આપવા પાછળનો ભાવ ખબર પડી ગઈ તમને? માન છે। શું છે? માન, સન્માન મળે। બીજા હરિભક્ત, એણે દાન આપ્યું 5,000 ડોલરનું, એણે વાત કરી, હવે સમાજમાં રહેવાનું હોય ને તો બધા કરતા એટલે આપણે કરવું પડે, નકર આ સમાજમાં વેલ્યુ જ ના રહી, કોઈ આપણી સામે જોવે નહીં, પૈસા થોડા કામ લાગવાના। દાન આપ્યું એણે, પણ એનો ભાવ કેવો છે? ઈર્ષ્યાનો, કે આ બધા કરે એટલે થોડું આપણે કરવું પડે, નકર આપણી કોઈ કિંમત રહે નહીં। ત્રીજા વ્યક્તિ છે, એણે પણ દાન આપ્યું, શા માટે આપ્યું? બહુ ઊંડા ઉતરો, તપાસ કરો તો ખબર પડે કે હવે આમાં એ છે ને, પૈસા છે ને એ મંદિરમાં આપીએ ને દાનમાં ત્યારે ધોવાય, ચોખ્ખા થાય, બાકી પૈસા ગમે ત્યાંથી ગમે તેવી રીતે ગમે તેના આવતા હોય, ધનને ધોવા માટે ઉત્તમમાં ઉત્તમ માર્ગ દાન છે। એટલે આ પૈસા થોડા મંદિરમાં આપી દીધા ને એટલે બાકીના પૈસા આપણા કેવા થઈ ગયા? ચોખ્ખા। એણે દાન આપ્યું, પણ શેના માટે આપ્યું? પૈસાને ધોવા માટે, પૈસાને ચોખ્ખા કરવા માટે। ચોથા હરિભક્ત છે, એણે દાન આપ્યું, દાન આપી દીધું, પાછળ એનો આશય શું હતો બહુ ઊંડા ઉતરીને તપાસ કરો
તો ખબર પડે કે જો ભાઈ આ સ્વામી બધા ભક્તોને બધી મોટી મોટી મૂર્તિની ગિફ્ટ આપતા હતા ને, તો મને એ થયું કે હવે સ્વામી પાસે કંઈક તો આપણે લઈએ આશીર્વાદના રૂપમાં. હવે એને આશીર્વાદ શું છે એ ખબર નથી, પણ એનો આશય કેવો હતો? ખાન પાન મળે બસ એ જ, હાર મળે ગિફ્ટ મળે એ હતો. પાંચમા હરિભક્ત, એણે સેવા કરી. તપાસ કરો શા માટે કરી. આવો મોટો સમય હતો, મારા મોટા ભાગ્ય કે મને સેવા મળી. આ સમય તો મહારાજનો છે, પીવડા ઘનશ્યામ મહારાજનો છે. સેવા તો મારી નાની, પણ મહારાજનો રાજીપો કેટલો મોટો મળે. અને આવા સમયમાં કહેવાય છે ને, નાણું તો ફરીવાર મળે પણ ટાણું મળે. નાની સેવા કરી હોય ને મહારાજ રાજી થાય, ગુરુજી રાજી થાય, મારા આત્માનું કલ્યાણ થાય. જોયું દાદા, જોયું તમે? પાંચે પાંચ માણસે $5,000 દાન કર્યું, પણ તમે એનાલિસિસ કરો તો ફળ કેવું થાય? પાંચે વ્યક્તિનું ફળ જુદું જુદું થાય. બીજું દ્રષ્ટાંત આપણે લઈએ. અત્યારે બધા કથા સાંભળે છે, પણ કથા સાંભળનારા, કથાની વાત એક સરખી છે, કથાને કરનારા સ્વામી પણ એક સરખા છે, શબ્દો પણ એક સરખા છે, સામે બેઠેલા શ્રોતા પણ એક જ સમયે કથા સાંભળે છે. સમય સરખો, શબ્દો સરખા, સ્વામી સરખા, વાતો સરખી, તેમ છતાં સામે બેઠેલા બધા વ્યક્તિ કથા સાંભળે છે અલગ અલગ એંગલથી, અલગ અલગ ભાવથી, એટલે પરિણામ પણ કેવું આવે? અલગ અલગ. એક જ ક્લાસરૂમમાં એક જ ટીચર બધા છોકરાઓને ભણાવે છે, તેમ છતાં એમાંથી કોઈક ડૉક્ટર થાય છે, કોઈક એન્જિનિયર થાય છે, કોઈક ખેડૂત થાય છે, અને કોઈક ડોન પણ થાય છે. આકાશમાંથી એક જ સમયે એક જ સરખો વરસાદ થાય, પણ એ વરસાદ કેળમાં પડે તો કપૂર થાય, સર્પના મોઢામાં પડે તો ઝેર થાય, શેરડીમાં પડે તો મીઠું મધ જેવું પાણી થાય, દરિયામાં ભળી જાય તો ખારું પાણી થાય, કાલું માછલીના મોઢામાં જાય તો કરોડો રૂપિયાનું કિંમતી મોતી થાય. પાણી એક જ, સમય એક જ સરખો, પણ પાત્ર બદલે એટલે પરિણામ બદલે છે. આપણે કથા સાંભળીએ છીએ, થોડા આગળ વધીએ. હું કથા કરું છું, થોડા આગળ વધીએ. ક્યાં શું કરીએ છીએ એના કરતાં શા માટે કરીએ છીએ મહત્વનું છે. એટલું ધ્યાનથી સાંભળજો, આ કથા જો સમજાઈ જાય કામ થઈ જાય એવી કથા છે. વચનામૃતની એક બે વાત સાંભળાવું. જુઓ દાદા, આપણા શાસ્ત્રનો પાયાનો સિદ્ધાંત છે, શ્રીજી મહારાજે કોઈ પણ સેવા આપણે કરીએ છીએ એમાં આટલું ધ્યાન રાખીએ. વચનામૃત મધ્ય પ્રકરણનું 41મું, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. મારા કેટલા મોટા ભાગ્ય મને સેવા મળી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. કોઈ પણ સેવા આપણે કરીએ, આ સેવા મારા મહારાજની સેવા છે, મહારાજ રાજી થશે. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી, કોઈ પણ કામ તમે કરો, તમે ઘરમાં રસોઈ બનાવો છો ને, તમને ખબર છે રસોઈ તમે ઘરના સભ્યો માટે, પતિ પુત્ર પિતા એના માટે બનાવો છો, પણ તાન એવું રાખો કે આ થાળ ઠાકોરજી જમશે, મહારાજ રાજી થશે, મહારાજનો પ્રસાદ આખા ઘરના લોકો જમશે, એ બધાના હૃદયમાં પણ મહારાજ છે એ રાજી થશે, ઘરના સભ્યોના હૃદયમાં ભગવાન ભક્તિ વધારશે, તો તમારી ઘરની અંદર રસોઈ બનાવવી એ પણ ભક્તિ બની જાય. સચ્ચિદાનંદ સ્વામી ખેતરમાં ખેતીકામ કરતા હતા, છતાંય ભક્તિ હતી, અને પૂજારી ગોપીનાથજી મહારાજની સેવા કરતા હતા, પણ મૂર્તિનો સંબંધ તૂટી જતો હતો એટલે ભક્તિ ન બની શકી. ખબર છે ને તમને, ખેતરમાં ખેતીકામ કરે છે, સેવા બની ગઈ, ભક્તિ બની ગઈ, અને ઠાકોરજીને વાઘા પહેરાવે છે, ભક્તિ ન બની શકી. કારણ શું? શું કરીએ છીએ તેના કરતા શા માટે કરીએ છીએ મહાન છે. સાધન કરતા સાધ્ય હંમેશા મહાન હોય,
કેવી મહારાજે વાત કરી, મારા મોટા ભાગ્ય છે. ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ, પોતાના આત્માના કલ્યાણને અર્થે કરીએ, પણ કોઈ વખાણે તે માટે સેવા ન કરવી. કોઈ વખાણીને માટે કથા નહીં, કીર્તન નહીં, સેવા નહીં, પૂજા નહીં, યજ્ઞ નહીં, દાન નહીં, તપ નહીં, વ્રત નહીં, જપ નહીં, કશું જ નહીં. હજી સાંભળો, વચનામૃત છે મધ્યનું 11મું, કર્મ માત્ર ભક્તિ બન્યાનું વચનામૃત કહેવાય છે. ટાઇટલ કેવું છે? કર્મ માત્ર, એવરી એક્શન કેન બીકમ અ ડિવોશન. કર્મ માત્ર ભક્તિ બની શકે છે, પણ ક્યારે અને કેવી રીતે? સાંભળો, સ્વામિનારાયણ હરે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જીવ તે ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ પર જાણે છે. આવી કથામાં વાતો સાંભળી હોય અને પછી કોઈક સમજે કે આ ધર્મ માટે અર્થ માટે શું થાય, એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ, કામ તેને જ અર્થે યજ્ઞ, વ્રત આદિ શુભ કર્મ કરે. કથામાં વાત આવે એકાદશીનું વ્રત કરવું, પછી એ વ્રત ચાલુ કરે. કોક માને એકાદશી કરવી એ ધર્મ છે એમ માનીને કરે. કોઈકે સાંભળવું હોય ભાઈ એકાદશી કરે, એના સંકલ્પ ભગવાન પૂરા કરે. ભાઈ આપણે તો ઝાઝા પૈસા જોઈએ, હમણાં જોબ બરાબર નથી, સારી જોબ મળે, હમણાં નવી મોટેલ લેવી છે, ભગવાન દયા કરે, બાર એકાદશીનું વ્રત કરીએ ને સારી મોટેલ મળી જાય, એટલે બેડો પાર. કોઈકે એકાદશી ધર્મ માટે કરી, કોઈકે એકાદશી કેના માટે કરી? અર્થ એટલે પૈસા, બિઝનેસ, ધંધો, એના માટે કરી. તો કોઈક એકાદશી શેના માટે કરે? કામ, સંકલ્પ. એકાદશીનું વ્રત કરીએ, દીકરો છે નહીં, ભગવાન દયા કરે તો દીકરો થાય, અમારા સંકલ્પ સિદ્ધ થાય, પોતાની કામના, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે. મોટા ભાગના માણસો પુરુષૈહિ અર્થતે ઇતિ પુરુષાર્થઃ, કોઈ પણ ક્રિયા કરે છે એની પાછળ કોઈક ધર્મ માટે કરે છે, કોઈક પૈસા માટે કરે છે, અને કોઈક કામના, સંકલ્પ સિદ્ધિ કરવા માટે કરે છે. ફરીવાર સાંભળો મહારાજના શબ્દો, એમ જાણીને પોતે પણ, એટલે જીવ પ્રાણી માત્ર પણ ધર્મ, અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ, વ્રત આદિ શુભ કર્મ કરે છે, પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને ત્યાંથી પડે છે અને નરક 84માં જાય છે. એકાદશી ધર્મ માટે કરી એનું ફળ જાજુ ન થઈ શકે, સત્યલોક સુધી થાય. એકાદશી અર્થ પૈસા માટે કરી તો ક્યાં સુધી થાય એનું ફળ? મૃત્યુલોક સુધી. પૈસા મળે થોડા સારા, ખાધું પીધું મોજ કરી, એટલું ફળ. માટે ધ કોન્ક્લુઝન ઓફ ધીસ વચનામૃત, ધ પ્રિન્સિપાલ ઓફ ધીસ વચનામૃત શું છે? માટે જે જીવ ધર્મ, અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે તે સાત્વિકી, રાજસી, તામસી થાય છે, તેનું ફળ સ્વર્ગ, મૃત્યુને પાતળ, ત્રણલોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં, અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ અને મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ, અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે જ શુભ કર્મ, એકાદશી એ જ છે, એકાદશીનું વ્રત એનું એ જ છે, તેના તે જ શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે, કેના માટે? ફરીવાર બોલો, કેના માટે? હું આ કામ ભગવાનને રાજી કરવા કરું છું, આવા હૃદયથી શુદ્ધ આશય રાખનારા બહુ જવલ્લે મળે. તેના તે જ શુભ કર્મ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં ભાગવતજીનો શ્લોક છે, આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવમ નૃણામ ક્રિયાયોગઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ તયેવાત્મવિનાશાય કલ્પંતે કલ્પિતઃ પરે. કેવી અદ્ભુત વાત! શસ્ત્ર એનું એ જ, પણ એ જ શસ્ત્ર વિચાર્યા વિના વાપરવામાં આવે ને તો માણસને મારી નાખે.
ચપ્પુ ડાકુના હાથમાં આવે ને તો જીવતા માણસને મારી નાખે, અને એ જ ચપ્પુ ડોક્ટરના હાથમાં આવે ને તો મરતા માણસને જીવાડી દે. એમ શાસ્ત્રો અને ક્રિયા, એવમ નૃણામ ક્રિયા યોગા, આપણા કર્મો કેવા છે? સાધન છે. કયા આશયથી કરીએ છીએ ને એ સાધ્ય છે. માટે આજથી વાલા ભક્તો નક્કી કરો, ભલે તમે જોબ કરો છો, ભલે તમે બિઝનેસ કરો છો, અમે સંતો ભગવાનની સેવા કરીએ છીએ, આ કથા વાર્તા કરીએ છીએ, પણ આપણે બધા હૃદયમાં એક વાત લખી રાખીએ, હું જે કરું છું મહારાજને રાજી કરવા કરું છું. આ ભક્તોને પણ રાજી કરું છું, પૂજ્યપાદ ગુરુજીને પણ રાજી કરું છું, કારણ કે ગુરુજી જેવા મોટા સંત રાજી થાય એમાં ભગવાનનો રાજીપો છે. આ બધા ભક્તો ભગવાનના અતિ વાલા છે, એમની સેવા કરું છું એ પણ આ ભક્તોના હૃદયમાં મહારાજ છે, અંતે મહારાજ રાજી થશે. ભગવાનને રાજી કરવા અને પોતાના આત્માના કલ્યાણ માટે ક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે મહારાજ એમ કહે છે, કર્મ માત્ર ભક્તિ બને છે. કર્મ માત્ર, ઈચ એન્ડ એવરી એક્શન કેન બીકમ અ ડિવોશન. અને ભક્તિ બને છે ત્યારે જ મુક્તિને પામે છે. કેવું લખ્યું? કથા, કીર્તન, તીર્થ, વ્રત, જપ, તપ, દાન, યજ્ઞ, આ બધું બંધન વધારનારું થાય, ઘટાડનારું ન થાય, જો મોક્ષ માટે ઉપયોગી ન બને તો. તેનો જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે જ જીવનો મોક્ષ થાય છે. આ સત્સંગ અલૌકિક છે, મોક્ષભાગી પુણ્યાત્માને દેખાય છે. જેના હૃદયમાં મોક્ષનો ખપ હોય તેને ધર્મ અતિ પ્રિય લાગે છે, જેને ધર્મ અત્યંત પ્રિય લાગતો હોય તેના જ હૃદયમાં મોક્ષનો ખપ ઉપજે છે. જેના હૃદયમાં સત્સંગ મોક્ષનું કારણ મનાતો હોય તે અટળ સત્સંગી છે. જેના હૃદયમાં ધર્મ નથી, મોક્ષનો ખપ નથી, એવા લોકો તો આ સત્સંગને પાખંડ કહે છે. જેની જેવી બુદ્ધિ હોય તેવા રૂપમાં સત્સંગને દેખે છે. જે મનુષ્ય સત્સંગને મોક્ષરૂપ જુએ છે તેનો જ વિશેષપણે મોક્ષ થાય છે. જે લોકો આ સત્સંગને પાખંડરૂપ કહે છે તેઓ તો આ જગતમાં અધમમાં પણ અત્યંત અધમ અને પાપી છે. જે સત્યને અસત્ય કહેતા હોય અને અસત્યને સત્ય કહેતા હોય તેને તો અમે દૈત્ય કહીએ છીએ, રાક્ષસ જાણવા. જે લોકો સત્સંગને કુસંગ કહે અને કુસંગને સત્સંગ કહે તેઓ તો ચોક્કસ દૈત્યના કુળના છે, કારણ કે તેની બોલી ઉપરથી જ તે દેખાઈ આવે છે. જે ધર્મ માર્ગનો નાશ કરીને અધર્મ માર્ગને સ્થાપતા હોય છે તેને આસુરી બુદ્ધિના જાણવા. કળિયુગમાં આવા પાખંડીઓ, આવા મતપંથીઓ ઢગલે બંધ નીકળવાના આપણે જોઈએ છીએ. ચારે બાજુ રાફડો ફાટ્યો છે અત્યારે. ઓળખી રાખવા, તેને દૈત્ય જાણવા, પાપરૂપ છે એમ જાણવા, તેમનામાં કોઈ વર્ણનું કે આશ્રમનું ચિહ્ન દેખાતું નથી. જે લોકો વર્ણ અને આશ્રમથી બહારના હોવા છતાં પણ સત્ય ધર્મનું પ્રતિપાદન કરે છે તેથી તેઓ અસુર હોવા છતાં પણ દેવ જાતિના છે. જુઓ દાદા, જે લોકો વર્ણ અને આશ્રમથી બહારના હોવા છતાં સત્ય ધર્મનું પ્રતિપાદન કરે છે તેથી તેઓ અસુર હોવા છતાં દેવ જાતિના છે એમ માનવું, કારણ કે તેની બુદ્ધિમાં સત્યનો અને ધર્મનો વિવેક રહ્યો છે. કેવી જોરદાર વાતો છે! એવા લોકોનો ઉદ્ધાર શ્રીહરિ કરે છે. શ્રીહરિનો એવા પ્રકારનો મત છે જેને સત્ય અને ધર્મ ઉપર પ્રેમ છે. અસત્ય મતને જે અનીતિ માને છે, જે અસત્ય મતનો નાશ કરે છે, સત્ય રૂપ ધર્મને રંગ ચડાવે છે, આવા જે રાજાઓ છે, આવા જે રાજાઓ છે, પછી ભલે તે દેશના હોય કે પ્રદેશના શક્તિશાળી રાજા હોય, ભગવાન સ્વામિનારાયણ, આપણા શાસ્ત્રો એનો સિદ્ધાંત કેવો છે? શું કરીએ છીએ એના કરતાં પણ શા માટે કરીએ છીએ? દેશના હોય કે પ્રદેશના હોય તેવા શાસકો એટલે રાજાઓ કદાચ બીજું કરોડ ગણું પાપ કરતા હોય તો પણ શ્રીહરિ આવીને તેની રક્ષા કરે છે. શા માટે? પોતે ભલે પાપ કરે છે પણ બીજા લોકોને સત્યના માર્ગે દોરે છે. કોઈ સત્યના માર્ગે ચાલતો એને સહાય કરે છે, કોઈ ધર્મના માર્ગે ચાલતો હોય એની રક્ષા કરે છે, કોઈ અનીતિના માર્ગે ચાલતો એને દંડ આપે છે. દાદા, કાયદા શાસ્ત્રને મેં થોડું વાંચ્યું છે,
આધુનિક જે મોડર્ન લો કહેવાય છે, બરાબર, થોડું મેં વાંચ્યું છે. કાયદાશાસ્ત્રની ભાષામાં ગુનો કરનારા વ્યક્તિ કરતાં ગુનાને સમર્થન આપનાર વ્યક્તિ એ મોટો ગુનેગાર ગણાય છે. કારણ કે ગુનો કરવો એના કરતાં પણ ગુનાને સમર્થન આપવું ને એ ગુનાનું મૂળ છે. સમર્થન આપનારા હોય તો ગુના કરે ને લોકો. કાયદાશાસ્ત્રની આ ભાષા છે, એટલા માટે આખી દુનિયામાં ન્યાયતંત્ર, એટલા માટે નીતિશાસ્ત્રો. વાલા ભક્તો, એમ ઘણીક વાર ક્યારેક આપણને લાગે કોઈ પાપી છે, કોઈ દુષ્ટ છે, કોઈ અનાડી છે, પરંતુ એ પોતે સત્યનો ચાહક હોય, કોઈક સાચા માર્ગે ચાલતો એને સહાય કરનાર હોય, ખોટા માર્ગે ચાલતો એનો ખુલ્લે આમ વિરોધ કરનાર હોય. ત્યારે ઘણા લોકો એવા હોય, પોતે સારું કરતા હોય, મંદિરમાં આવતા હોય, પણ ખોટા માણસની જ વાહવાહ કરતા હોય, ખોટા માણસને જ ટેકો આપતા હોય. આવા દુનિયામાં વિરોધાભાસ આપણને વારંવાર જોવા મળે. પિતામાં ભીષ્મ, એક પણ એના જીવનમાં પાપ નહોતું. ગંગાનો દીકરો હતો, સૂર્ય જેવું તેજ એના શરીરમાં હતું, તેમ છતાં એના જીવનનું એક મહાપાપ હતું. એણે કૌરવોના પાપને સમર્થન આપ્યું. ખબર છે ને ભગવાને કેટલો મોટો દંડ આપ્યો. જટાયુ પાપી હતો, જટાયુ પુણ્યશાળી હતો. જટાયુ એટલે ગીધ. ગીધ અધમ ખગ આમિષ ભોગી, તુલસીદાસજી મહારાજે લખ્યું. અધમમાં અધમ પ્રાણી એટલે ગીધ, માંસાહારી પ્રાણી. તેમ છતાં, પાપી હોવા છતાં એણે પાપ કરનાર રાવણનો વિરોધ કર્યો, મરતા સુધી વિરોધ કર્યો. પોતે પાપ કર્યું પણ બીજો પાપ કરે છે ને સમર્થન ના આપ્યું એણે, તો પરિણામ શું આવ્યું? ગતિ દિની જો જાચત જોગી. એટલે પાપ કરવું એમ નથી કહેતો હું, કદાચ આપણાથી બધા ધર્મશાસ્ત્રના નિયમ ન પાળી શકાતા હોય આપણાથી, પરંતુ કોઈક આપણા કરતાં વિશેષ કરતા હોય, આપણા કરતાં વિશેષ આગળ જતા હોય, તો એવા સંત અને ભક્તને આપણે ટેકો આપવો ને, એનો પક્ષ રાખવો ને, આ મોટું પુણ્ય છે, મોટું પુણ્ય. અહંકારી માણસ પોતે થોડું કરતો હોય, બીજો મારા કરતાં આગળ ન જતો રહે, બીજો મારા કરતાં મહાન ન દેખાય, એટલા માટે દરરોજ સત્યના પગ કાપતા હોય, સત્ય ઉપર કુઠારાઘાત કરતા હોય અને પોતાના નાના મોટા પાખંડ અને સ્વાર્થને સિદ્ધ કરતા હોય, આવા દુષ્ટોની બહુ મોટી લાયન છે. મેં તો નજરે જોયા છે. એટલા માટે કેવી વાતો આવી છે બોલો. આ બાજુ પિતામાં ભીષ્મ આખી જિંદગીમાં એક પાપ ન દેખાય, પણ ભગવાને કેટલો મોટો દંડ આપ્યો. અને આ બાજુ જટાયુનું કોઈ પુણ્ય ન દેખાય, દેખાય? એને માળા કરી હતી, તપ કર્યું હતું, યજ્ઞ કર્યો હતો, દાન કર્યું હતું, એક પુણ્ય નથી, પાપ જ દેખાય. માંસાહાર ગીધ હું કરે બધું, પણ એણે બીજા પાપ કરનાર રાવણ એનો વિરોધ કર્યો, પ્રતિરોધ કર્યો, મરતા સુધી જજુમ્યો. એક ભગવાનના ભક્તને પક્ષ રાખ્યો. ફરીવાર આ નાની વાત વાંચું છું. પાપ કરવા માટે સમર્થન આ વાત નથી આપતી, યાદ રાખજો. પણ આપણે શું કરીએ છીએ એના કરતાં આપણે શા માટે કરીએ છીએ, આ વિચારવા માટે આપણને એક માર્ગદર્શન આપે છે શ્રીહરિનો. આ પ્રકારનો મત છે. કેવો? જેને સત્ય અને ધર્મ ઉપર પ્રેમ છે, અસત્ય મતને અનીતિ માને છે, સત્ય મત અસત્ય મતનો નાશ કરે છે, સત્યરૂપ ધર્મને રંગ ચડાવે છે, એવા જે રાજાઓ હોય, તે ભલે દેશના કે પરદેશના હોય, એવા શાસક, એવા વ્યક્તિ કદાચ કરોડ ગણું પાપ કરતા હોય તો પણ ભગવાન તેની રક્ષા કરે છે. શા માટે? બીજા સત્યના માર્ગે, ધર્મના માર્ગે, નીતિના માર્ગે ચાલનારા ભક્તોને સમર્થન કરે છે, પ્રોત્સાહન આપે છે. અને એની સામે ધર્મના માર્ગે ચાલતા હોય, રાવણની જેમ પૂજાપાઠ કર્મકાંડ બધું કરતા હોય, વેદ વાંચતા હોય, પરંતુ પોતે ખોટું કરતા હોય અને ખોટું કરનારા હોય, એને સમર્થન આપતા હોય, તો શું કહેવાય એને? ભગવાન એને મોટો દંડ આપે છે. કેવો દંડ? પિતામહ ભીષ્મ જેવો. ગુનો કરનાર, ગુનેગાર ચોક્કસ છે,
પણ એના કરતાં પણ ગુનાનું સમર્થન કરનાર એ મોટો ગુનેગાર છે. આજે ગુનાઓનું સમર્થન કરનાર માણસોની લાઈન પડે છે. એક દીકરાને ફાંસીની સજા થઈ, દીકરાને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, મારા મમ્મીને મળવું છે. મૃત્યુના સમયે, ફાંસીના સમયે એની મા વગેરે પરિવારને બોલાવવામાં આવ્યો. લોકોને એમ હતું કે હમણાં ભેટી પડશે. છોકરો દોડ્યો અને પોતાની સગી માનું નાક કાપી લીધું એણે બચકું ભરીને. મરતા એણે આવો મોટો અપરાધ કર્યો, લોકોએ એટલો બધો ધિક્કાર્યો એને, અરે દુષ્ટ, મરતા મરતા તે આવું પાપ કર્યું, માને મોઢે બચકું ભરી નાક તોડી લીધું. ત્યારે દીકરો બોલ્યો કે હું આજે ફાંસીના માચડે ચડું છું ને, એનું કારણ મારી મા છે. હું નાનો હતો ત્યારથી મને ચોરીના રસ્તે, ખોટા રસ્તે વાળનારી મારી મા છે. એ પિતા પિતા નથી, માતા માતા નથી, ગુરુ ગુરુ નથી જે જીવને, પોતાના શિષ્યને, પોતાના દીકરાને મોક્ષના માર્ગે ન વાળે, શ્રીમદ ભાગવત કહે છે. એટલા માટે વાલા ભક્તો, કદાચ આપણે ભલે બધું ન કરી શકીએ, પણ કોઈક આપણા કરતાં વિશેષ કરે છે, ધર્મ પાળે છે, ભક્તિ કરે છે, આપણા દીકરા પરિવારમાં પણ બને, પિતા વ્યસની હોય, દીકરા સારા માર્ગે ચાલતા હોય, તો પિતાએ હંમેશા દીકરાઓને સારા માર્ગે ચાલવાનું બળ મળે એવો જ આગ્રહ સેવવો જોઈએ. એમાં પિતાનું કલ્યાણ છે, દીકરાનું કલ્યાણ છે, મમ્મીનું કલ્યાણ છે. પણ ઘણા મા બાપ છે ને દોડાયા હોય, પોતે પીવે તો દીકરાને પણ પરાણે પીવડાવે. મને ખબર છે, નામ સાથે જાણું છું. ઘરમાં પતિ પત્નીને, મા બાપને બહુ મોટો ઝઘડો થાય, પણ બાપ દીકરાને પરાણે ફોસલાવીને લઈ જાય, થોડો ઘણો દારૂ ચખાડે, એને એમ થાય કે મારી મહેફિલ મોટી થાય ને, દીકરાઓ મારા પક્ષમાં ભળે ને, પણ તારા પક્ષમાં નહીં. એક દિવસ આ દીકરાઓ તને દારૂ નહીં, બીજું બધું કેટલું પીવડાવી દેશે. બરબાદ એ ગુલશન કી ખાતિર એક ભી ઉલ્લુ કાફી હે. કેવું લખ્યું? બરબાદ એ ગુલશન કી ખાતિર, આખા બગીચાને ખલાસ કરવા માટે એક ઘોડ આવે ને, ખલાસ કરી નાખે. બરબાદ એ ગુલશન કી ખાતિર એક ભી ઉલ્લુ કાફી હે, અંજામ એ ગુલિસ્તા ક્યાં હોગા, હર શાખ પે ઉલ્લુ બેઠા હે. માટે પાપ કરવું નહીં, અને કોઈક પાપ કરતો હોય એનો પડછાયો તો ક્યારેય લેવો જ નહીં. શ્રીહરિની આવી અલૌકિક રીત છે. સિંહના અને સર્પના જેવા હોય છે કે બીજાના માંસને ખાઈને જીવતા હોય છે, તે માંસ સિવાય બીજો કોઈ આહાર લેતા જ નથી, કારણ કે તેનો જન્મ જ એવી પાપમય યોનિથી થયો હોય, તેવો જન્મ કોઈ પુણ્યના ફળરૂપે થતો નથી. આમ વેદ પુરાણાદી બધા શાસ્ત્રો કહે છે, તેમ છતાં એવા પાપમય પ્રાણીઓ પણ જો, આવા પાપી પ્રાણી પણ જો અતિ હેત લાવીને સંતોની ભક્તોની રક્ષા કરે, તો જેવો સંતોનો હરિભક્તોનો મોક્ષ થાય છે, તેવો તેની રક્ષા કરનારનો પણ અંતે મોક્ષ થાય છે. ઇટોલા ગામનો બળદ ધામમાં ગયો, શા માટે? એણે મુક્તાનંદ સ્વામીની સેવા કરી. આંબા ગામની બકરી કલ્યાણ થયું એનું, શા માટે? નિત્યાનંદ સ્વામીના કામમાં આવી. પાપીજનોનો ઉદ્ધાર કરવા માટેનું આ એક પ્રકારનું મોક્ષનું દ્વાર કહ્યું છે. બધા જ જીવો માટે આ રસ્તો નથી, તે જે વિવેકી મનુષ્ય હોય તેણે સમજવું. પછી બધા વિચાર આપણે પાપ કરો, કોઈ ખારું કરતા એનું સમર્થન કરી નાખશું, એમ નહીં ચાલે. સમજણથી આ વાત લેવાની છે, જો આવડી લીધી તો ભગવાન છોડેવા નથી. શાસ્ત્રોમાં મોક્ષની રીત અનંત બતાવી છે. જેવો અધિકારી હોય તેને તેવી રીતે દેખે છે. સ્થાવર અને જંગમ બંનેની રીત સરખી હોતી નથી. શાસ્ત્રો તો સહુનું હિત બતાવતા હોય છે, તે સમજતા આવડે તેનું હિત થાય છે. તામે રીત અનેક હિ ભિન્ન ભિન્ન પ્રકાર, મોક્ષ કી ગમ પરે જાહિકુ સો દેખે તેહી દ્વાર. શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારની અનેક મોક્ષની રીતો છે. જેને મોક્ષ અંગેનું જ્ઞાન હોય તે મોક્ષના દ્વારને દેખે છે. ભલે વેદોને શાસ્ત્રોને ભણ્યા હોય, પણ જો તેઓ મોક્ષને માર્ગે ચાલ્યા ન હોય તો તેમને તેમ મોક્ષ માર્ગ ક્યારેય દેખાતો નથી. જેની જેવી ભાવના હોય તેવા શાસ્ત્રના શબ્દો તેને સમજાય છે, અને પછી પોતાની બુદ્ધિ પ્રમાણે ઠરાવ કરી લે છે, કહેતા સિદ્ધાંત સ્થાપી દે છે. પછી પોતાની બુદ્ધિ પ્રમાણે જેની તેની સાથે વાદ વિવાદ તર્ક વિતર્ક કર્યા કરે છે, આવા હોય તેને મુમુક્ષુ જાણવા નહીં. ભગવાને આપણને જ્ઞાન આપ્યું ઝઘડો કરવા નહીં, તર્ક વિતર્ક કરવા નહીં. કેવી સરસ વાત આવી જુઓ! ઘણા તો જ્ઞાનનો એક છાંટો મળે ને એટલા બધા અભિમાની બની જાય, જેને તેને લલકારતા ફરે. પરંતુ જે મોક્ષ ભાગી મુમુક્ષુ હોય
તે નિષ્પ્રયોજન વિવાદ ક્યારેય કરે નહીં. જ્ઞાન વિવાદ માટે નથી, જ્ઞાન વર્તન માટે છે. જેને મોક્ષનું જ પ્રયોજન હોય તેઓ ક્યારેય વ્યર્થ પાણીનું વલણું કરતા નથી. જે મુમુક્ષુ જીવો છે એના માટેની ઉત્તમમાં ઉત્તમ આ બધી વાતો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં બધા દરબારોએ પોતાને ગામ જઈને લોકો આગળ શ્રીહરિનો પ્રતાપ કહ્યો એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.